मेघराजना रमाड़ गामे वात्रक नदी में चेकडेमनुं काम शुरू करायुं छे। चेकडेमने लई तंत्रने जगाड़वा पदयात्रा पण योजाई हती। अंते चार वर्ष बाद मांग स्वीकार थता चेकडेमनुं काम हाथ धरायुं छे, त्यारे ग्रामजनोए वात्रक डेममां श्रमदान द्वारा चेकडेम शुरू कर्यो हतो, जेमां मीडिया द्वारा वारंवार अहेवाल प्रसिद्ध कराता अंते 90 लाख थी वधुना खर्चे रमाड़ गामे वात्रक नदी में चेकडेम मंजूर करायो हतो। त्यारे तंत्र द्वारा चेकडेमनुं काम शुरू कराता ग्रामजनोए मीडियानो आभार मान्यो हतो। तो मेघराजना गामनी आ घटना छे, जेमां चेकडेमने लईने तंत्रने झगड़वा पदयात्रा पण योजवामां आवी हती अने चार वर्ष बाद आ मांग स्वीकारता चेकडेमनुं काम शुरू करवामां आव्युं छे, ત્યારે 90 લાખથી વધુના ખર્ચે આ ચેકડેમ મંજૂર થયો છે। ચેકડેમને લઈને તંત્રને જગાડવા માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને પદયાત્રા પણ યોજવામાં આવી હતી, ત્યારે મેઘરજના ગામની નદીમાં ચેકડેમનું કામ શરૂ કરાયું છે। તો સંવાદદાતા હિતેન્દ્ર જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, જે રીતે આ ચેકડેમનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ચાર વર્ષ બાદ માંગ સ્વીકારવામાં આવતા હાલ શું માહોલ છે? જી ચોક્કસ થી જણાવવામાં આવે તો જે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર જે છેવાડાના વિસ્તારની અંદર જે રમાડ ગામ આવેલું છે, આ રમાડ ગામની આજુબાજુ અનેક ગામડાઓ આવેલા છે, જ્યાં વાત કરીએ તો શિયાળાના શરૂઆતથી જ પાણીની ખૂબ તંગી ઊભી થતી હોય છે, જેના કારણે આ જે રમાડ ગામ છે, રમાડ ગામના આગેવાનો દ્વારા જે વાત્રક નદી છે, વાત્રક નદી ઉપર ચેકડેમ બનાવવાની માંગ છેલ્લા 5 વર્ષથી ચેકડેમની રજૂઆત કરતા રહ્યા હતા। છેવટે આ બાબતે કોઈ પણ પ્રકારનું જે યોગ્ય નિર્ણય ન આવતો 3 કલેક્ટરને પણ આવેદન આપી ચૂક્યા હતા, છતાં પણ આ બાબતનો કોઈ નિર્ણય ન આવ્યો હતો। ત્યારે આ આગેવાનો દ્વારા ફરી એકવાર મોટી પંડુરીથી મોડાસા કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ પદયાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચી તે પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ મેઘરજ મથકે પહોંચી તેમને ચેકડેમ બનાવવાની માંગણીનો સ્વીકારી હતી અને યાત્રામાં જોડાયેલા આગેવાનોને બાહેદારી પણ આપી હતી કે 15/12/2021 સુધીમાં ચેકડેમની મંજૂરી પણ તમને મળી જશે। ત્યારે આ બાબતે આ જે અહેવાલો વિવિધ મીડિયા દ્વારા તેમજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને છેવટે તંત્ર જાગ્યું હતું અને આ ચેકડેમ જે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ રમાડ ગામના આગેવાનો તેમજ આજુબાજુના ગામડાઓને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી જીતેન્દ્ર, તો જે રીતે આ ચેકડેમને લઈને પદયાત્રા પણ યોજવામાં આવી હતી, ત્યારે આખરે સ્થાનિક લોકોની માંગ સ્વીકારવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકોમાં કેવો માહોલ છે? હાલ તો સ્થાનિક લોકોની અંદર માહોલ ખુશીનો માહોલ જોવા મળે છે કે 4 થી 5 વર્ષ વીતવા આવ્યા છતાં જે આ પાણીની સમસ્યા હતું તેનું આખરે સમાધાન થયું છે અને જે આ વાત્રક નદી છે, વાત્રક નદીની અંદર રમાડ ગામે જે ચેકડેમ બાંધવામાં આવશે જેના કારણે પાણીના જે સ્તર છે ઊંચા આવશે અને ખેડૂતોની અંદર પણ આ બાબતે ખુશી જોવા મળી હતી। જી તો આ ચેકડેમને લઈને આશરે કેટલા ગામમાં પાણીનો લાભ થઈ શકશે? આ ચેકડેમને લઈને વાત કરવામાં આવે છે, જે રમાડ ગામ છે, રમાડ ગામની આજુબાજુ જે ગામડા આવેલા છે 10 થી 15 ગામોને આ સિંચાઈનો લાભ મળી શકે છે। જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે આ ચેકડેમની કામગીરી શરૂ કરવામાં આવી છે, 90 લાખથી વધુના ખર્ચે આ ચેકડેમ મંજૂર કરવામાં આવ્યો છે અને આ ચેકડેમને લઈને અગાઉ પદયાત્રા યોજવામાં આવી હતી, ત્યારે ચેકડેમની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારા ગામે જે વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે સતત 4 વર્ષ સુધી રજૂઆત કરવામાં આવી સરકારમાં, એ પ્રશ્નનું સોલ્યુશન થયું છે। આજે સિંચાઈ વિભાગ દ્વારા અહીંયા ખાતમુહૂર્ત કરી અને ચેકડેમનું કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ ચેકડેમ માટે 2015થી લઈને રમાડ સહિત આજુબાજુના ગામ લોકો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી। 3 કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, 3 વાર એમને પદયાત્રા કરવામાં આવી હતી, 2 વાર જળ શોધો પદયાત્રા કરી હતી અને 3જી વાર મોટી પંડુરથી કલેક્ટર કચેરી સુધી યાત્રા કરવામાં આવી હતી, જે મેઘરજ મુકામે ઉપલબ્ધિ કરવામાં આવી હતી અને સિંચાઈ વિભાગ દ્વારા એમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તમારું કામગીરી અમે ચાલુ કરશું। એ મુજબ એમને કામગીરી ચાલુ કરી છે, જેથી રમાડ ગામના આગેવાનોમાં ખુશીનો માહોલ છે।